મિર્ચી મોર્નિંગ. આજે પાણી નથી આવવાનું, આજે પાણી નથી આવવાનું. આવી જાહેરાત થાય અને ઘરમાં અફરા તફરી મચી જાય. એક દિવસ પાણી નહીં આવે એટલું ખબર પડે એટલે ઘરમાં મમ્મીને તો ટેન્શન ટેન્શન થઈ જાય. બધા જ બાથરૂમમાં બે બે ડોલ ભરી રાખે. અચ્છા, રસોઈ બનતી હોય, ઓફિસ જવાનું મોડું થતું હોય ને ગેસ સિલિન્ડર, ગેસનો બાટલો ખલાસ થઈ જાય તો તમારી પત્નીને કેટલું ટેન્શન થાય. તમારે બહાર જવાનું હોય ને બરાબર એ જ વખતે મહેમાન ટપકી પડે તો કેટલું ટેન્શન થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કે પછી પાસપોર્ટ કે આધાર કાર્ડ ક્યાંક મૂકાઈ જાય ને જડે નહીં તો કેટલું ટેન્શન થાય. આમાંની એકેય ઘટના એવી નથી કે જેમાં સર્વસ્વ લૂંટાઈ જવાનું છે. એકેય ઘટના એવી નથી કે માથે આપ તૂટી પડવાનું છે. આમ જોવા જઈએ તો સાવ નાની વાતોમાં આપણે કેટલા અસ્વસ્થ થઈ જઈએ છે. ક્યાંકનું ફ્રસ્ટ્રેશન બીજે ક્યાંક કાઢીએ અને પછી નાહકનો ગુસ્સો, અકળામણ એ કોઈ બીજા પર ઠાલવીએ, વાતનું વતેસર થઈ જાય. એમાં આખી દુનિયામાં કંઈ કેટલાય મોટિવેશનલ પુસ્તકો વેચાતા હશે. લાઈફ મેનેજમેન્ટના 500 પુસ્તકો લાઇબ્રેરીમાં વસાવ્યા હોય પણ નાની ક્ષણમાં, નાની વાતમાં અસ્વસ્થ થઈ જતા હોઈએ તો શું કામનું? સિગ્નલ બંધ હોય ને અકળાઈ જતા હો, હોર્ન માર્યા જ કરતા હો તો તમે ખુશ નથી? એમ્પ્લોઈઝની સાથે રૂડલી વાત કરીને ધૂતકારી દેતા હો તો તમે ખુશ નથી? કોઈ બાળક તમારી સાથે વાત કરતો હોય ને તમારું ધ્યાન મોબાઈલમાં હોય તો તમે ખુશ નથી? વોલેટ ક્યાંક મૂકાઈ જાય અને તમે ઘરના લોકોનો વાંક કાઢો, તમારું વોલેટ ખોવાઈ ગયું એમાં, તો તમે ખુશ નથી? અને ખુશ થવું એ આપણા હાથમાં છે. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.